આ વિડિયોમાં સ્વાધ્યાય એક પોઈન્ટ એક ના દાખલા આપણે જોવાના છે દાખલા નંબર એક શું શૂન્ય એક સમય સંખ્યા છે શું તમે તેને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યત્તર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકશો અહીં બે પ્રશ્ન પૂછેલા છે પહેલો પ્રશ્ન છે શૂન્ય એક સમય સંખ્યા છે તો હા શૂન્ય સમય સંખ્યા છે આપણે જાણીએ છીએ કે કોઈ પણ સમય સંખ્યા સમય સંખ્યા એ પી પી છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય જે આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી જે પ્રસ્તાવનાનો વિડીયો બનાવ્યો છે એની અંદર તમામ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાથી શરૂ કરી અને પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય એ અંગેનો વિડીયો બનાવેલો છે તો કોઈ વિદ્યાર્થીને ધ્યાન ન હોય તો એ વિડીયો જોઈ લેશો સમય સંખ્યા પી અપોન ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય અહીં શરત એ છે કે આ જે પી છે એ પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ તો મતલબ એ ઝેડની કોઈ પણ સંખ્યા હોઈ શકે ધન ઋણ જીરો હોઈ શકે અને ક્યુ જે છે એ શૂન્યતર સંખ્યા એટલે ક્યુ એ ઝીરો હોવી જોઈએ નહીં આ ખાસ એક ધ્યાન રાખીશું આપણે તો અહીં જે બીજો પ્રશ્ન છે કે પી અપોન ક્યુ સ્વરૂપમાં લખી શકશો તો અહીં આપણે પી અપોન ક્યુ સ્વરૂપમાં લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ કે જીરોના છેદમાં તમે કોઈ પણ સંખ્યા લખી શકો છો આપણે એક ધન સંખ્યા લખીએ તો ઝીરોના છેદમાં બે આ સ્વરૂપમાં આપણે લખી શકીએ તો આનો જવાબ થશે જીરો આ જ પ્રમાણે માની લો કે ઋણ સંખ્યા લખવી હોય તો પણ લખી શકાય જીરોના છેદમાં તમે કોઈ પણ ઋણ સંખ્યા લખી શકો તો પણ લખી શકાય એટલે અહીં જે બીજો પ્રશ્ન છે આપણો કે પી અપોન ક્યુ સ્વરૂપમાં લખી શકાશે તો એનો જવાબ પણ હા આવશે હા પી અપોન ક્યુ સ્વરૂપમાં લખી શકાશે જે આપણે અહીં દર્શાવ્યું છે હવે દાખલો અહીં પૂર્ણ થાય છે પણ બીજી એક અગત્યની વાત છે કે તમે જીરોના છેદમાં કોઈ પણ સંખ્યા લખો તો એનો જવાબ જીરો થાય પરંતુ આ પ્રમાણે કોઈ સંખ્યા હોય સાતના છેદમાં જીરો તો આનો જવાબ શું થાય તો ખાસ યાદ રાખજો મિત્રો કે ક્યારેય છેદમાં જીરો હોઈ શકે નહીં તો આ શક્ય નથી જો આવી રકમ હોય છેદમાં તો એનો જવાબ મળી શકે નહીં અથવા બીજા શબ્દોમાં એને ઇન્ફિનિટી પણ આપણે કહી શકીએ એટલે આગળ એક પોઈન્ટ એક દાખલા નંબર બે ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યાઓ શોધો મિત્રો ત્રણ અને ચાર આ બે સંખ્યા વચ્ચે આમ આપણે જોવા જઈએ તો પ્રાકૃતિક સંખ્યાઓમાં ત્રણ પછી ચાર જ આવે એટલે ત્રણ અને ચાર વચ્ચે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી પણ અહીં આપણે સમય સંખ્યાઓ શોધવાની છે તો જ્યારે આ પ્રકારે સમય સંખ્યાઓ શોધવાની હોય તો બહુ જ સરળ રીત છે શરૂઆત કરીએ આપણે દાખલાની ત્રણ છે તો આપણે ઉપર નીચે એને દસ વડે ગુણી દઈએ તો આ પ્રમાણે થશે ત્રીસના છેદમાં દસ અને બીજું ચાર છે તો એમાં પણ આપણે આ પ્રમાણે કરી શકીએ કે ચારને ઉપર નીચે આપણે દસ વડે ગુણી દઈએ તો થશે ચાલીસના છેદમાં દસ હવે તમે જોઈ શકો છો ત્રીસના છેદમાં દસ અને ચાલીસના છેદમાં દસ આ બે વચ્ચે છ સમય સંખ્યા લખવાની છે તો ત્રીસ પછી આપણને ખબર છે કે ત્રીસ અને ચાલીસની વચ્ચે જે સંખ્યાઓ આવે એ બધા આપણા જવાબ થશે તો આપણો જવાબ આપણે આ પ્રમાણે લખી શકીએ કે ત્રીસ પછી આવે એકત્રીસ તો એકત્રીસના છેદમાં દસ બત્રીસના છેદમાં દસ તેત્રીસના છેદમાં દસ ચોત્રીસના છેદમાં દસ પાંત્રીસના છેદમાં દસ અને છત્રીસના છેદમાં દસ અહીં છ સમય સંખ્યાઓ માગેલી છે તો આ છ સમય સંખ્યાઓ છે તો અહીં બહુ સરળ રીત છે ફરીથી એક વખત જોઈ લો કે ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યાઓ શોધો તો આપણે ઉપર નીચે ગુણી અને સીધું ત્રીસના છેદમાં દસ અને ચાલીસના છેદમાં દસ એમ લખી અને તમે ત્રીસ અને ચાલીસની વચ્ચે સીધી આ રીતે સંખ્યાઓ લખી શકો છો બીજી એક રીત પણ શીખવાડું છું એ પણ સરળ છે ત્રણ અને ચાર વચ્ચેની સંખ્યાઓ પૂછેલી છે હવે સમય સંખ્યાઓમાં અપૂર્ણાંક પણ આવે પોઈન્ટવાળી સંખ્યા પણ આવે એ આપણે જાણીએ છીએ તો તમે ત્રણ અને ચાર વચ્ચે સીધું આ પ્રમાણે લખી શકો ત્રણ પોઈન્ટ એક ત્રણ 3.5 બે ત્રણ પોઈન્ટ ત્રણ ત્રણ પોઈન્ટ ચાર ત્રણ પોઈન્ટ પાંચ અને ત્રણ પોઈન્ટ છ મિત્રો અહીં ખાસ એક વાતનું ધ્યાન રાખશો કે આ જે પહેલી રીત છે એમાં જે જવાબ છે અને આ બીજી રીતના જવાબ છે આ બંને એક જ સરખા છે તમે ધ્યાનથી જુઓ આ ત્રણ પોઈન્ટ એક છે તો એને આપણે એકત્રીસના છેદમાં દસ એમ લખી શકીએ ત્રણ પોઈન્ટ બે છે તો બત્રીસના છેદમાં દસ એમ છેદમાં દસ લખી શકાય એટલે આ બહુ જ સરળ રીતે તમે ત્રણ અને ચાર વચ્ચેની સમય સંખ્યાઓ લખી શકો છો સાધ્ય એક પોઈન્ટ એક દાખલા નંબર ત્રણ ત્રણ પંચમાંશ અને ચાર પંચમાંશ વચ્ચેની પાંચ સમય સંખ્યા લખો હવે આગળ જે આપણે દાખલો શીખ્યા છીએ એના જેવો જ દાખલો છે તો ત્રણ પંચમાંશ છે તો હમણાં મેં જે આગળના દાખલામાં રીત શીખવાડી એ પ્રમાણે તમે અહીં કરી શકો છો ઉપર નીચે દસ વડે ગુણી દઈએ તો થશે ત્રીસના છેદમાં પચાસ બીજી જે સંખ્યા છે ચાર પંચમાંશ તો એમાં પણ તમે ઉપર નીચે દસ વડે ગુણી દો એટલે થશે ચાલીસના છેદમાં પચાસ હવે જે આગળનો દાખલો હતો એ જ પ્રમાણે થઈ ગયું છે તમે એ જોઈ શકો છો કે ત્રીસ છેદમાં પચાસ અને ચાલીસના છેદમાં પચાસ આ બેની વચ્ચેની આપણે પાંચ સમય સંખ્યા લખવી છે તો હવે આપણો જવાબ જે છે તો માગીલ સંખ્યાઓ ત્રીસ પછી શરૂ કરી અને ચાલીસ સુધી તમે કોઈ પણ લખી શકો છો એટલે એકત્રીસ છેદમાં પચાસ તેત્રીસના છેદમાં પચાસ ચોત્રીસના છેદમાં પચાસ પાંત્રીસના છેદમાં પચાસ પાંચ પૂછી છે એટલે પાંચ લખેલી છે વધારે પૂછે તો આપણે વધારે પણ લખી શકીએ છીએ સધ્ય એક પોઈન્ટ એક દાખલા નંબર ચાર નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત ઉત્તર આપો અહીં ત્રણ વિધાન આપેલા છે તો આ વિધાનો સમજીએ પહેલાં આ એક અગત્યની બાબત છે જે તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી છે કે આ પ્રકરણમાં આપણે જે સંખ્યાઓ શીખવાના છે એ આ પાંચ પ્રકારની અલગ અલગ સંખ્યાઓ છે પહેલું છે પ્રાકૃતિક સંખ્યાઓ જે એન વડે દર્શાવાય છે જેની અંદર એક બે ત્રણ ડેશ 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 એમ અનંત સુધીની ધન સંખ્યાઓનો સમાવેશ થાય ત્યાર પછી બીજું છે પૂર્ણ સંખ્યા જે ડબલ્યુ વડે દર્શાવાય છે હોલ નંબર જે પ્રાકૃતિક સંખ્યા કરતાં ફક્ત એક શૂન્યનો વધારો છે એટલે અહીં જીરો એક બે ત્રણ એમ ડેશ ડેસ ડેસ અનંત સુધીની સંખ્યાઓ આવે છે ત્યાર પછી ત્રીજો ગણ જે છે પૂર્ણાંક સંખ્યા જેને આપણે ઝેડ વડે દર્શાવીએ છીએ તો આ પૂર્ણાંક સંખ્યાની અંદર ઋણ સંખ્યાઓ ધન સંખ્યાઓ અને શૂન્યનો સમાવેશ થાય છે ચોથું છે સમય સંખ્યા જે ક્યુ વડે દર્શાવાય છે અને એની અંદર પી અપોન ક્યુ સ્વરૂપની સંખ્યાઓ એમાં ક્યુ ઝીરો નહીં લેવાનું અને છેલ્લું છે વાસ્તવિક સંખ્યાઓ એમાં સમય અને અસમય આ તમામ સંખ્યાઓનો સમાવેશ થાય છે તો હવે આ પાંચ વસ્તુ સમજ્યા પછી તમે આ વિધાનો સરળતાથી જવાબ આપી શકીએ આપણે તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે હવે પ્રાકૃતિક સંખ્યા તો પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ આવે તો આ પહેલો ગણ જે છે એની વાત થાય છે તો પ્રાકૃતિક સંખ્યામાં એક બે ત્રણ એમ અનંત સુધી આવે એ પૂર્ણ સંખ્યા છે તો પૂર્ણ સંખ્યામાં કઈ સંખ્યાઓ આવે તો ઝીરો એક બે ત્રણ ચાર પાંચ એમ તમામ સંખ્યાઓ આવે હવે તમારે આ પ્રાકૃતિક સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા લેવાની અને એ સંખ્યા જો પૂર્ણ સંખ્યા આ ગણમાં આવતી હોય તો આ વિધાન સાચું છે તો પ્રાકૃતિક સંખ્યાઓ એક બે ત્રણ અનંત સુધી છે એ તમામ સંખ્યાઓ પૂર્ણ સંખ્યા ગણ એટલે કે ડબલ્યુમાં સમાવિષ્ટ થાય છે માટે આ વિધાન સાચું છે બીજું જે વાક્ય છે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે હવે પૂર્ણાંક સંખ્યાઓમાં કોનો સમાવેશ થાય તો ત્રણ નંબરનો ગણ છે પૂર્ણાંક સંખ્યા એટલે ઝેડ તો ઝેડની અંદર ધન ઋણ શૂન્ય એ તમામ સંખ્યાઓનો સમાવેશ થાય છે અને પૂર્ણ સંખ્યા તો પૂર્ણ સંખ્યાની અંદર જીરોથી શરૂ કરી અને ધન સંખ્યાનો સમાવેશ થાય છે તો બીજું વિધાન છે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે હવે પૂર્ણાંકની અંદર એટલે ઝેડની અંદર તો ઋણ પણ આવે તો આપણે માઇનસ બે છે એ ઝેડમાં આવે તો શું માઇનસ બે એ પૂર્ણ સંખ્યા એટલે કે ડબલ્યુમાં આવે એમ વિચારો તો કોઈ પણ ઋણ સંખ્યા એ પૂર્ણ સંખ્યામાં આવે નહીં તો આપણે કહી શકીએ કે માઇનસ બે એ ઝેડમાં આવે પણ માઇનસ બે એ ડઝ નોટ બિલોંગ્સ ટુ ડબલ્યુ એટલે આ બિલોંગ્સ ટુ જે નવ જેવું દેખાય છે એને બિલોંગ્સ ટુ કહેવાય એની ઉપર ઊભો લીટો કરવામાં આવે એટલે એ એનો સમાવેશ એમાં થતો નથી ની અંદર સમાવેશ થતો નથી એવું આપણે કહી શકીએ એનો મતલબ એવો થાય કે ઋણ સંખ્યાઓ એ ઝેડમાં આવે પણ ડબલ્યુમાં આવતી નથી માટે આ વિધાન ખોટું છે ત્રીજા નંબરનું જે છે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે હવે સમય સંખ્યા એ ક્યુ ગણ છે ચોથા નંબરનો ગણ જેની અંદર અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય તો આપણે એ વિચારવાનું કે સમય સંખ્યામાં અપૂર્ણાંક સંખ્યાઓ આવે તો પૂર્ણ સંખ્યા છે તો પૂર્ણ સંખ્યામાં અપૂર્ણાંક આવે તો પૂર્ણ સંખ્યા એટલે બે નંબરનો ગણ ડબલ્યુ તો એમાં અપૂર્ણાંક આવે તો ના માટે આ વિધાન ખોટું છે હવે આ પ્રકારના ખરા ખોટા વિધાનો હોય તો એને યાદ રાખવા માટેની બહુ સરળ રીત છે અહીં તમારે આ જે ગણ છે એને ક્રમમાં યાદ રાખવાના કે એન ડબલ્યુ ઝેડ ક્યુ અને આર એન ડબલ્યુ ઝેડ ક્યુ અને આર આ એનો ક્રમ છે હવે તમને કોઈ પણ ખરા ખોટા વિધાન પૂછે અને જો આ ક્રમમાં પૂછે તો એ વિધાન સાચું જ હોય જેમ કે પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો સાચું પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે તો સાચું પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા હોઈ શકે તો સાચું પણ ઉલટો ક્રમ તમને પૂછે જેમ અહીં પૂછ્યું છે તમે જુઓ અહીં જે ઉલટો ક્રમ જ પૂછેલો છે કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે હવે પૂર્ણાંક એટલે ત્રણ નંબરનો ગણ અને પૂર્ણ એ બે નંબરનો ગણ તો જ્યારે ઉલટો ક્રમ પૂછે આ દિશામાં તો એ તમામ વિધાન એ ખોટા થશે